નમસ્કાર મિત્રો હું છું આરતી પ્રજાપતિ આર્તી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સાયકોલોજીમાં આપણે એમસીક્યુ સિરીઝ ચાલુ કરેલી છે ઓકે અને દરેક યુનિટમાંથી આપણે હન્ડ્રેડ ક્વેશ્ચન કરાવવાના છીએ તો આપણો આ યુનિટ નંબર થ્રી છે અત્યારે પ્રેરણા અને આવેગ વિશે આપણે પ્રશ્નોત્તરી જોઈ રહ્યા છીએ અને આ તેનો ચોથો ભાગ છે ઓકે તો આવેગ અને પ્રેરણાના આપણે સેવન્ટી ફાઇવ ક્વેશ્ચન જોઈ ચૂક્યા છીએ અને હવે આપણે આજે પચીસ ક્વેશ્ચન જોઈશું એટલે ટોટલ આપણા હન્ડ્રેડ ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ જશે તો ચાલો મિત્રો પ્રશ્નો તરફ જતાં પહેલાં આપ સૌની વિનંતી છે કે વિડીયોને લાઈક કરતા રહો તમારા મિત્રો સુધી તેને શેર કરવાનું ભૂલશો નહીં અને જો તમે આ ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આ ચેનલ ઉપર જે પણ વિડીયો છે તેની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે તો ચાલો મિત્રો જોઈએ આજના પ્રશ્નો પ્રશ્ન નંબર છોતેર જે કે હાંસ શૈલીએ દર્શાવેલ જીએ એસ જેને આપણે કહીએ છીએ જીએ એસનું ફૂલ ફોર્મ આપણે જોયું હતું જનરલ એડેપ્ટેશન સિન્ડ્રોમ ઓકે તો જીએ એસની સંકલ્પનામાં નીચેનામાંથી કઈ અવસ્થામાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના રસ સ્ત્રાવની પ્રક્રિયાઓ જોવા મળે છે તેવી કઈ અવસ્થા છે જેમાં આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે તેમાં રસસ્ત્રાવ થાય છે એટલે કે રસ ત્રાવની પ્રક્રિયા જોવા મળતી હોય છે તો અહીંયા મિત્રો તમારો જવાબ આવશે પ્રતિકારની અવસ્થા પ્રતિકારની જ્યારે પણ અવસ્થા આવે છે ત્યારે આપણા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે છે તેની અંદર એટલે કે હોર્મોન પ્રક્રિયા હોર્મોનની પ્રક્રિયાઓ જોવા મળતી હોય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સિત્યોતેર છે કે જ્યારે વ્યક્તિ મનોભાર ઉત્પન્ન કરતી ઘટનાઓના અર્થઘટનમાં પરિવર્તન કરીને મનોભાર ઓછો કરવાનો પ્રયત્ન કરે છે તો તેને શું કહેવાય જ્યારે વ્યક્તિને મનોભાર ઉત્પન્ન થાય અને એવી મનોભાર ઉત્પન્ન કરતી જે પણ ઘટનાઓ છે તેના વિશે આપણે શું કરીએ છીએ તેનું અર્થઘટન કરીએ છીએ કે અર્થઘટનમાં આપણે તેને પરિવર્તન કરીએ છીએ આપણે તેના વિશે વિચારીએ છીએ સમજીએ છીએ સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવશે તે બધું જ આપણે અર્થઘટન કરીએ છીએ અને અર્થઘટનના પરિવર્તન કરીને મનોભારને આપણે શું કરીએ છીએ ઓછો કરવાનો પ્રયત્ન કરીએ છીએ તેને શું કહેવાય છે તો અહીંયા મિત્રો તમારો જવાબ આવશે બોધાત્મક ઉપાય આપણે વાત કરી હતી ને બોધાત્મકમાં જેમાં વિચારણા ચિંતન પછી સમસ્યા ઉકેલ આ બધું જ વસ્તુ અર્થઘટન કરવું આ બધું આવે છે બોધાત્મકમાં આવે છે ઓકે તો જ્યારે પણ આપણને મનોભાર ઉત્પન્ન થાય છે ત્યારે આપણે શું કરીએ છીએ તે પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તેના વિશે વિચારીએ છીએ કે ભાઈ ચલો માની લો કે કોઈના ઘરે કોઈ વ્યક્તિની ડેથ થઈ ગઈ કે તો વ્યક્તિ થોડા દિવસ સુધી તે રડે છે હે ને પછી તે પોતે પોતાની લાઈફમાં આગળ વધી જાય છે તે પોતાની સાથે સમજૂતી કરી લે છે પોતાની પરિસ્થિતિ સાથે સમજૂતી કરી લે છે કે ભાઈ હવે રડવાથી કંઈ ફાયદો થવાનું નથી જવાવાળું વ્યક્તિ હતું તે તો આમ પણ જવાનું હતું હે ને વહેલા કે મોડા તેને જવાનું તો હતું જ આપણી જે માયા છે તે આપણને બાંધી રાખે છે તો જે જવાવાળું વ્યક્તિ જો જતું જ રહેવાનું છે જતું જ રહ્યું છે તો હવે એના પાછળ રડીશ તો પણ એ વ્યક્તિ પાછું આવવાનું નથી તો આપણે શું કરીએ છીએ જે એના કારણે એ વ્યક્તિ જતું રહ્યું છે તેના તેના કારણે આપણે

તે સ્ટ્રેસને ઓછો કરવા માટે આપણે પ્રયત્ન કરીશું અને આપણે જિંદગીમાં આગળ વધી જઈએ છીએ ઓકે તો આ વસ્તુ આપણે ક્યારે થાય છે જ્યારે આપણે બોધાત્મક ઉપાય કરીએ છીએ કે આપણી અંદર આપણે વિચારણા કરીએ આપણી જાત સાથે સમજૂતી કરીએ આપણી પરિસ્થિતિ સાથે આપણે સમજૂતી કરી લઈએ છીએ ઓકે પ્રશ્ન નંબર ઇઠ્યોતેર જોઈએ કે જ્યારે ડોક્ટર દર્દીઓની પીડાજન્ય સ્થિતિ પ્રત્યે કોઈ આવેગિક લગાવ અથવા આ શક્તિ ન બતાવીને પોતાના મનોભાવને ઓછો કરવાનો પ્રયત્ન કરે છે તેને કયા પ્રકારની બચાવ તે કહેવાય કોઈ પણ ડોક્ટર છે તે દર્દીની જે પણ પીડાજન્ય સ્થિતિ છે એના પ્રત્યે કોઈ પણ પ્રકારનું આવેગિક લગાવ ન લાગે ઓકે એટલે કે આવેગિક લગાવ જે આપણે કહીએ આમ એકદમ તેની સાથે આત્મીયતા ન રાખે ઓકે અને આ શક્તિ ન બતાવે અને પોતાના મનોબળને ઓછો કરવાનો જો પ્રયત્ન કરે છે તો તેને કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે તો અહીંયા તમારો જવાબ આવશે બૌદ્ધિકીકરણ કરે છે તે શું કરે છે બૌદ્ધિકીકરણનો ઉપયોગ કરે છે ઓકે ત્યારબાદ જુઓ પ્રશ્ન નંબર ઓગણસી જેમ્સ લેંગના સિદ્ધાંતને કયો આધુનિક સિદ્ધાંત સમર્થન કરે છે જેમ્સ લેંગના સિદ્ધાંત વિશે આપણે વાત કરી હતી કે જેમ્સ લેંગે શું કહ્યું હતું કે પહેલું શારીરિક ફેરફાર થાય છે અને પછી આપણે અંદર આવેગ ઉત્પન્ન થાય છે જ્યારે કેનન બોર્ડે શું કહ્યું હતું કેનન બોર્ડે કહ્યું હતું કે ભાઈ આવેગિક આવેગિક અનુભવ અને શારીરિક ફેરફાર બંને એકબીજાથી સ્વતંત્ર છે અને બંને એક સાથે ઉદભવે છે ઓકે અને સામાન્ય રીતે આપણે શું માનીએ છીએ સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે પહેલાં આપણી અંદર આવેગ ઉદભવે છે અને ત્યારબાદ આપણા અંદર શારીરિક ફેરફાર થાય છે તો અહીંયા જેમ્સ લેંગનો જે સિદ્ધાંત છે કે જે પહેલું શારીરિક ફેરફાર થાય છે અને ત્યારબાદ આપણા અંદર આવેગ ઉત્પન્ન થાય છે તો આ સિદ્ધાંત આધુનિક એ આ સિદ્ધાંતને આધુનિક કયો સિદ્ધાંત છે જે સમર્થન કરે છે ઓકે અત્યારના સમયનો જે સિદ્ધાંત છે એ કયો એ સિદ્ધાંત છે જે જેમ્સ લેંગના સિદ્ધાંતને શું કરે છે સમર્થન કરે છે એ એમ કહે છે કે હા ભાઈ લેંગે જે સિદ્ધાંત આપ્યો હતો તે સાચું છે ઓકે તો અહીં તમારો જવાબ આવશે ફેશિયલ ફેશિયલ ફીડબેક ફીડબેક ઓકે જે સિદ્ધાંત છે આધુનિક સિદ્ધાંત છે અને આ સિદ્ધાંત છે તે જેમ્સ લેંગના સિદ્ધાંતને શું કરે છે સમર્થન કરે છે એટલે કે તેને સમર્થન આપે છે કે હા ભાઈ જેમ્સ લેંગે જે સિદ્ધાંત આપ્યો છે તે યોગ્ય છે ઓકે ત્યારબાદ જો પ્રશ્ન નંબર એસી જોઈએ એસીમાં જે આવેગનું જ્ઞાન થવું શારીરિક પરિવર્તનોના અર્થઘટન પર નિર્ભર રહે છે આપણી અંદર શારીરિક પરિવર્તન થાય છે અને એ શારીરિક પરિવર્તનનું આપણે અર્થઘટન કરીએ છીએ ત્યારે આપણને આવેગનું જ્ઞાન થાય છે એવું કયો સિદ્ધાંત માને છે તો અહીંયા તમારો જવાબ આવશે સાક્ટર સિંગર ઓકે સાકટર સિંગરનું કહેવું શું થાય છે કે ભાઈ આપણી અંદર જે પણ શારીરિક પરિવર્તનો થાય છે તે શારીરિક પરિવર્તનોનું આપણે પ્રત્યક્ષીકરણ કરીએ છીએ તે શારીરિક પરિવર્તનોનું આપણે અર્થઘટન કરીએ છીએ એટલા અને અર્થઘટન કરવાથી આપણને આવેગનું જ્ઞાન થાય છે જુઓ અહીંયા ખાસ યાદ રાખવાનું છે જેમ્સ લેંગે પણ આવું જ કંઈક કહી જેમ્સ લેંગે શું કહ્યું શારીરિક ફેરફાર થાય છે અને ત્યારબાદ આપણી અંદર આવે ઉત્પન્ન થાય છે પરંતુ અહીંયા શું વાત કરવામાં અર્થઘટન ઉપર ભાર મૂકવામાં આવે છે કે જે પણ શારીરિક પરિવર્તન અર્થઘટન કરીએ છીએ કે ભાઈ આ જે શારીરિક ફેરફાર થયો છે શા માટે થયો છે કેવી રીતે થયો છે યોગ્ય છે કે નથી બરાબર તો તેનું અર્થઘટન કર્યા બાદ એ અર્થઘટન કરીએ છીએ તેનાથી આપણને આવેગનું જ્ઞાન થાય છે કે હા ભાઈ મને જે આવેગ અનુભવાય છે તે દુઃખનો આવેગ અનુભવાય છે કે પ્રેમનું આવેગ અનુભવાય છે કે ડર નો આવેગ અનુભવાય છે કેવો આવેગ છે તેનું જે જ્ઞાન થાય છે છે એ વસ્તુની વાત અહીંયા સિંગરે કરી અને સિંગર બંને અલગ અલગ મનોવૈજ્ઞાનિક છે બંને સાથે રહીને કામ કર્યું છે માટે બંનેનું નામ જોડે આવે છે જેમ્સ લેંગમાં પણ એવું જ છે જેમ્સ અને લેંગ બંને અલગ અલગ મનોવૈજ્ઞાનિકો છે બંને સાથે કામ કર્યું છે એટલા માટે બંનેનું નામ સાથે આવે છે કેનન બાર્ડના સિદ્ધાંતમાં પણ એવું જ છે કે કેનન અને બાર્ડ બંને અલગ છે પરંતુ સાથે મળીને કામ કર્યું છે એટલા માટે તેને કેનન બાળનું સિદ્ધાંત કહેવાય છે કે તો અહીંયા અને સિંગર બંને અલગ અલગ મનોવૈજ્ઞાનિક છે પણ બંને સાથે રહીને કામ કર્યું છે એટલા માટે સાકટર સિંગર સિદ્ધાંત આને કહેવામાં આવે છે અને સાક્ટર સિંગર સિદ્ધાંત શું કહે છે કે ભાઈ આપણે પહેલા શારીરિક પરિવર્તનોનું શું કરીએ છીએ અર્થઘટન કરીએ છીએ અને એ અર્થઘટન થયા બાદ આપણને ખ્યાલ આવે છે કે આપણને પ્રેમનો આવેગ અનુભવાય છે કે આપણને દુઃખનો આવેગ અનુભવાય છે કે ડરનો આવેગ અનુભવ ય છે કે પછી ક્રોધનો નો આવેગ અનુભવાય છે ઓકે કયા પ્રકારના આવેગ નો અનુભવ થાય છે એ વાત અહિયાં સાક્ટર સિંગરે કરી છે ઓકે ત્યારબાદ જે પ્રશ્ન નંબર એક્યાસી નીચેના મારી સિદ્ધાંત શારીરિક પ્રક્રિયા તંત્ર સાથે ઓછો જોડાયેલો છે હવે આ તમારા જી સેટના પ્રશ્નો શરૂ થયા છે ઓકે અહીંયા તો તમામ હવે પછીના જે પણ પ્રશ્નો આવશે તમારા જી સેટમાં જે પણ પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો અહીંયા આવશે ઓકે તો નીચેના મારી સિદ્ધાંત છે જે શારીરિક એટલે જૈવિક પ્રક્રિયા તંત્ર સાથે ઓછો જોડાયેલો છે શારીરિક પ્રક્રિયા તંત્ર સાથે કેવો ઓછો જોડાયેલો છે તો અહીંયા તમારો જવાબ આવશે બોધાત્મક બોધાત્મકમાં આપણે કોઈ પણ પ્રકારની શારીરિક પ્રક્રિયા નથી કરતા તે આપણે માનસિક પ્રક્રિયા કરીએ છીએ બરાબર ને મેં પહેલાં જ કહ્યું કે બોધાત્મક જે છે તમારી માનસિક પ્રક્રિયા છે શારીરિક પ્રક્રિયા નથી તે તમે માનસિક રીતે તમે વિચારો છો માનસિક રીતે સમસ્યાનું સમાધાન કરો છો માનસિક રીતે તર્ક વિતર્ક કરો છો બરાબર ચિંતન કરો છો એટલા માટે શારીરિક પ્રક્રિયા તંત્ર સાથે ઓછો જોડાયેલો જો કોઈ સિદ્ધાંત હોય તો તે છે તમારો બુધાત્મક સિદ્ધાંત ઓકે ત્યારબાદ જુઓ પ્રશ્ન નંબર બ્યાસી હું ખુશ છું કારણ કે હું હસી રહ્યો છું છો હું ખુશ છું કારણ કે હું હસી રહ્યો છું આ પ્રકારની વાત પ્રદર્શિત કરતું આવેગનો કયો સિદ્ધાંત છે ઓકે અહીંયા શું કહેવા માગે છે કે હું હું ખુશ છું કારણ કે કેમ કેમ ખુશ છું મને ખુશીનો અનુભવ કેમ થઈ રહ્યો છે કારણ કે હું હસી રહ્યો છું એટલે કે હું હસવાની ક્રિયા કરી રહ્યો છું મારામાં હસવાની પ્રતિક્રિયા થઈ રહી છે એટલા માટે હું ખુશ છું તો આ પ્રકારની વાત પ્રદર્શિત કરતો આવેગનો કયો સિદ્ધાંત હશે તો હવે તો તમને આનું જ જવાબ બહુ જ સરસ રીતે આવડી ગયો હશે ને કારણ કે ગયા વિડિયોમાં પણ આપણે જોયું આ વિડીયોમાં પણ થોડી વાત કરી હતી તો એ જવાબ આવશે તમારો જેમ્સ લેંગનો સિદ્ધાંત જેમ્સ લેંગનો સિદ્ધાંત શું કહે છે પહેલાં આપણામાં શારીરિક ફેરફાર થાય છે અને ત્યારબાદ આપણી અંદર આવેગ ઉત્પન્ન થાય છે એટલે કે અહીંયા હું હસી રહ્યો છું તો મારી એ પ્રતિક્રિયા થઈ રહી છે હસવું એ મારી શારીરિક પ્રતિક્રિયા થઈ રહી છે અને એ હસવાના કારણે મને ખુશીનો અનુભવ થઈ રહ્યો છે ખુશી મતલબ કે આવેગ ઓકે તો હર્ષનો આવેગ મને અનુભવાઈ રહ્યો છે ખુશીનો આવેગ મને રહ્યો છે કેમ અનુભવાઈ રહ્યો છે કારણ કે હું હસી રહ્યો છું હું કોઈ પ્રતિક્રિયા કરી રહ્યો છે ઓકે એટલા માટે આ સિદ્ધાંત કોનો છે જેમ્સ લેંગનો સિદ્ધાંત છે આ પણ તમારો જી સેટમાં પૂછાયેલો પ્રશ્ન છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્યાંશી પી અને ક્યુ વિભાગને જોડો અને સાચી રીતે જોડેલી શ્રેણી દર્શાવો અહીંયા તમારે શ્રેણી દર્શાવવાની છે ઓકે તો અહીંયા જો

તો બોધાત્મક વિસંવાદિતા સુસંગતતા અને અસુસંગતતાની વાત કોને કરી હતી તો સુસંગતતા અને અસુસંગતતાની વાત હાઇડરે કરી હતી ક્ષેત્ર હા ક્ષેત્ર સિદ્ધાંત ઓકે જ્ઞા નહીં પરંતુ અહીંયા ક્ષેત્ર સિદ્ધાંત આવશે તો ક્ષેત્ર સિદ્ધાંત માટે નામ ખૂબ જ જાણીતું છે આપ સૌને ખ્યાલ જ હોવો જોઈએ કે કર્ટ લેવિનનું નામ જાણીતું છે ક્ષેત્ર સિદ્ધાંત સાથે ઓકે અહીંયા લેવિન આપ્યું છે કર્ટ લેવિન આખું નામ છે તો કર્ટ લેવીન એ કયો સિદ્ધાંત આપ્યો હતો ક્ષેત્ર સિદ્ધાંતનો સિદ્ધાંત આપ્યો હતો તો અહીંયા મિત્રો આપણે શું બન્યું એમાં કયું આવ્યું એમાં બે આવ્યા પીમાં આપણું એક આવ્યું સીમાં આપણું ચાર આવ્યું અને ડીમાં આપણું ત્રણ આવ્યું તો બે એક ચાર ત્રણ ક્યાં છે તો અહીંયા પહેલું એ એક છે તો આ તો નીકળી ગયું બીમા બે છે ઓકે અહીંયા સીમાં પણ બે છે ઓકે અહીંયા ડીમાં એક છે તો આ પણ નીકળી ગયું ઓકે તો હવે આપણે બે પછી એક જોવાનો છે તો બે એક અહીંયા બીમા એક અહીંયા છે અહીંયા બી છે તો સીમા જુઓ સીમા ચાર હોય તે સાચું અને બાકી આપણું ખોટું એટલે કે બીજ ધ કરેક્ટ આન્સર ઓકે ચાલો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચોર્યાસી મેકલેલેન્ડના સિદ્ધિ પ્રેરણાના માપનમાં ઉપયોગ થાય છે ઓકે મેકલેલેન્ડે જે સિદ્ધિ પ્રેરણાનો સિદ્ધાંત આપ્યો એના માપનમાં સાનો ઉપયોગ થાય છે તો અહીંયા તમારો જવાબ આવશે ઉત્પાદન કલ્પનાઓનો ઓકે શું આવશે ઉત્પાદન કલ્પનાઓ જે છે તેનો તેનો ઉપયોગ કરવામાં આવે છે સિદ્ધિ પ્રેરણાના માપન માટે ત્યારબાદ જુઓ પંચ્યાસી નંબરનો પ્રશ્ન છે કે સજીવમાં વંચિતતાની સ્થિતિને શું કહે છે સજીવની અંદર જે વંચિતતા રહી ગઈ હોય ઓકે એ વંચિતતાની સ્થિતિને આપણે શું કહે છે તો જરૂરિયાત નીડ એને વાત કરીએ તો ને નીડ કોઈ પણ વસ્તુ છે તેની કમી અનુભવ આવે વંચિતતાનો મતલબ તે વસ્તુની કમીનો અહેસાસ થવો તે વસ્તુ ન હોવાનો અનુભવ થવો ભૂખ લાગી છે ખોરાક નથી એટલે ખોરાકની જરૂરિયાત આપણને ઉદ્ભવી છે ખોરાકની આપણા અંદર કમી મહેસૂસ થઈ રહી છે આપણને આપણને થઈ રહ્યું છે કે ભાઈ હા મારા શરીરની અંદર ખોરાકની કમી છે માટે મારે ખોરાક લેવો છે તો ખોરાકની મારે નીડ કેમ થાય છે તો નીડ મને એ બતાવે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છ્યાસી છે ઉત્તેજના નું ઈષ્ટતમ સ્તર વિવિધ ક્ષેત્રોમાં વાર્તની અસરકારકતા અને કરતૃત્વ ને વધારે છે ઉત્તેજનાનું જે પણ ઇષ્ટતમ એટલે કે હાઈ લેવલનું જે સ્તર છે વિવિધ ક્ષેત્રોમાં આપણી જે વાર્તનિક અસરકારકતા અને કર્તૃત્વને વધારે છે આપણી અસરકારકતા છે આપણા જે કાર્યની કાર્ય કરવાનું જે કર્તૃત્વ છે તેની અસરને પણ વધારે છે જો તમારી ઉત્તેજના વધારે હશે તો તમે સારું એવું વર્તન કરી શકશો તમે કાર્ય પણ સારું એવું કરી શકશો તો આ કોણ આ કોનું વાક્ય છે કે કયો નિયમ છે કયો નિયમ આવું કહે છે કે ભાઈ તમારું ઉત્તેજનાનું જે સ્તર છે તે ઇષ્ટતમ હોય તો તમારા વિવિધ ક્ષેત્રમાં તમારું વાર્તને અસરકારકતા અને તમારું કર્તૃત્વ પણ વધારે હશે તો અહીંયા તમારો જવાબ આવશે યર્કિસ્ટ ડોડસનનો નિયમ છે ઓકે યર્કિશ ડોડસન નિયમ કહે છે કે ભાઈ જો તમારા ઉત્તેજનાનું લેવલ હાઈ હશે તો તમારું વર્તનની અસરકારકતા પણ હાઈ હશે અને તમારું કર્તૃત્વ પણ હાઈ હશે ઓકે ત્યારબાદ જુઓ પ્રશ્ન નંબર સત્યાસી છે કેનનનું આવેગની લગતો મુખ્ય અભ્યાસ મુખ્યત્વે ખાલી જગ્યાની સાથે સંબંધિત છે કેનને જે આવેગનું સિદ્ધાંત આપ્યો કે તો એમણે જે અભ્યાસ કર્યો હતો એ અભ્યાસ મુખ્યત્વે કોની સાથે સંબંધિત છે તેમણે કોના સાથે આ જે અભ્યાસ કર્યો હતો કે કયા બાબત ઉપર તેમણે અભ્યાસ કર્યો હતો આવેગને વેગને લગતો અભ્યાસ તો ખરો પરંતુ અંદર ડિટેલ્સમાં એમણે શું કર્યું હતું કે તો અહીંયા તમારો જવાબ આવશે કે વાતાવરણજન્ય ઉદ્દીપકો પ્રત્યેની જે સંવેદનશીલતા છે તેની સાથે સંબંધિત છે કેનનનો આવેગનો લગતો અભ્યાસ ઓકે કે કેનન એ જે પણ અભ્યાસ કર્યો આવેગને લગતો

શારીરિક જરૂરિયાત મતલબ કે ભૂખ આવી જાય ઊંઘ આવી જાય જાતીય જાતીય વૃત્તિ આવી જાય બરાબર અને તરસ આવી જાય તો આ જે છે એ જૈવિક ક્રિયાઓ જે છે તમારી મુખ્ય જે પાયાની શારીરિક ક્રિયાઓ છે શારીરિક જરૂરિયાત છે ઓકે તો શારીરિક જરૂરિયાત તમારે એ પૂરી થાય તો જ તમે આગળની જરૂરિયાત ઉપર જઈ શકો છો જો અહીંયા જ તમે અટકી જાઓ તો એના પછીની જરૂરિયાત ઉપર આપણે જઈ શકતા નથી તો મેસ્લોનું જે જરૂરિયાતનો શ્રેણી ક્રમ છે એમાં સૌથી પહેલા ક્રમે ઓકે તો પહેલા ક્રમે કઈ આવે છે ભૂખ ઉમ તરસ જાતીય વૃત્તિવાળી શારીરિક જરૂરિયાતો ઓકે તો અહિયાં તમારો જવાબ આવશે શારીરિક જરૂરિયાતો ત્યારબાદ જો પ્રશ્ન નંબર નિવ્યાસી છે કે ખાલી જગ્યાએ આવેગનો એવો સિદ્ધાંત છે કે જેમાં અંદર આવતા ઉદ્દીપકોનું અર્થઘટન અને શરીરને લગતા ઉદ્દીપકોનું અર્થઘટન બંને સાથે મળીને આવેગનો અનુભવ જન્માવે છે તેવું માનવામાં આવે છે તો આવેગનો એવો કયો સિદ્ધાંત છે જે એમ કહે છે કે ભાઈ આપણી અંદર જે ઉદ્દીપકોનું અર્થઘટન અને આપણા શરીરને લગતા જે ઉદ્દીપકો છે તે બંનેનું અર્થઘટન એક સાથે મળીને થાય છે અને તેના કારણે આપણા આપણી અંદર આવેગનો ઉદ ઉદભવ થાય છે તો અહીંયા મિત્રો તમારો જવાબ આવશે કેનન બાર્ડ કેનન બાળે શું કહ્યું હતું ભાઈ કે આવેગિક અનુભવ અને શારીરિક ફેરફાર બંને એકબીજાથી સ્વતંત્ર છે અને બંનેનું અર્થઘટન થાય છે અને બંને સાથે બંનેનું જે પણ અનુભવ થાય છે બંને જે આવેગ ઉત્પન્ન કરે છે ઓકે બંનેની ઉત્પત્તિ સાથે થાય છે એટલે કે આવેગનો અનુભવ અને શારીરિક ફેરફાર બંને એક સાથે જ થાય છે ઓકે તો આ સિદ્ધાંત કોણે કયો તો કેનન બાર્ડે કહ્યું હતું ત્યારબાદ જુઓ પ્રશ્ન નંબર નેવું છે પ્રશ્ન નંબર નેવ છે મૅસ્લો સન્માનની જરૂરિયાતની ખાલી જગ્યા તરીકે ઓળખાવે છે તો મૅસ્લોએ પાયાની જરૂરિયાતો ગણાવી હતી અને ગૌણ એટલે કે પ્રા પ્રાથમિક જરૂરિયાતો અને ગૌણ જરૂરિયાતો એ રીતે તેમણે અમુક જરૂરિયાતોને ડિવાઈડ કર્યા હતા તો અહીંયા મિસ્લોએ સન્માનની જરૂરિયાતની કઈ જરૂરિયાત તરીકે ઓળખાવી છે તો અહીંયા આવશે વૃદ્ધિની જરૂરિયાતો તેમણે કેવી વૃદ્ધિની જરૂરિયાત જણાવી છે મૅસ્લોએ ઓકે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર એકાણું છે કે જે લોકો પડકારો ઝીલવા માટે હંમેશા તૈયાર રહેતા હોય છે તેઓમાં કઈ જરૂરિયાત વધારે હોય છે એવા કયા લોકો છે જેની સામે કોઈ પણ પડકાર આવે ને તો એ હંમેશા પડકારોને ઝીલવા માટે તૈયાર રહેતા હશે તમે જોયા હશે એવા ઘણા બધા લોકો છે જે લોકો સફળ થયા છે એ લોકોને એ સફળતા સુધી પહોંચવા માટે તેમણે ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે તેમની સામે આવેલા પડકારો છે તેમણે તેમણે ઝીલ્યા હશે ને હંમેશા યાર રહ્યા હશે કે ભાઈ કોઈ પણ પરિસ્થિતિ આવે પરંતુ આપણે આ પરિસ્થિતિમાંથી પાછળ હટવાનું નથી અને આપણે આપણી ધ્યેય સુધી આપણા લક્ષ્ય સુધી આપણે પહોંચવું જ છે તો જે લોકો પડકારો ઝીલવા માટે હંમેશા તૈયાર રહેતા હોય તેઓમાં કઈ જરૂરિયાત વધારે જોવા મળે છે તો સિદ્ધિની આપણે વાત કરીએ તો ને જેનામાં સિદ્ધિ પ્રેરણાની જરૂરિયાત વધારે હોય એ લોકો કેવું કરે છે કે એ લોકો જે માફકસરના જે જોખમ જોખમો હોય છે તેને પણ તેઓ શું કરે છે તેને ઝીલતા હોય છે એટલે કે જે પણ પડકારો આવે છે તેને ઝીલવા માટે તેઓ તૈયાર રહેતા હોય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બાણું કે સાકટર અને સિંગરના મૂળ અભ્યાસમાં પ્રયોજનની શારીરિક રીતે ઉત્તેજિત ખાલી જગ્યા દ્વારા કરવામાં આવતા હતા હવે સાકટર અને સિંગરનો જે મૂળ અભ્યાસ છે એની અંદર જે પ્રયોજ્ય જેના ઉપર પ્રયોગ કરવામાં આવી રહ્યો હતો તો એ પ્રયોજન શારીરિક ઉત્તેજન કોના દ્વારા કરવામાં આવતા હતા તો અહીંયા તમારો જવાબ આવશે એપીને ફ્રાઇન આપીને ઓકે એપીને નામની દવા આપી અને તેમને ઉત્તેજિત શારીરિક રીતે ઉત્તેજિત કરવામાં આવતા હતા ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રાણું પ્રશ્ન નંબર ત્રાણું છે કે આંતરિક પ્રેરણા ત્યારે જાગૃત થાય છે જ્યારે ખાલી જગ્યા ઓકે આંતરિક પ્રેરણા આપણે અંદરની જે પ્રેરણા છે તે ક્યારે જાગૃત થશે તો અહીંયા તમારો જવાબ આવશે કે વર્તન માટે કોઈ સહજ બાહ્ય પુરસ્કાર ન હોય ઓકે જ્યારે આપણને વર્તન કરીએ છીએ અને જે વર્તન માટે આપણને બાહ્ય રીતે કોઈ પુરસ્કાર ન મળતો હોય ત્યારે આપણે શું કરીએ છીએ આંતરિક પ્રેરણાને જાગૃત કરીએ છીએ જેમ કે આપણે કહીએ છીએ ને કે પોતાની જાતને મોટિવ કરો બહારથી તમને કોઈ મોટિવેશન કરનાર નથી બહારથી તમને કોઈ ડિમોટિવે મોટિવેટ કરનાર વ્યક્તિઓ મળે છે માની લો કે તમારી આસપાસ બધા જ નકારાત્મક લોકો છે તમને કોઈ પણ મળે છે નકારાત્મક થોટ જ તમને આપતા જાય છે બરોબર ત્યારે તમારે શું પરિસ્થિતિ બને છે ત્યારે તમે તમારી જાતને મોટિવ કરો છો અંદરથી તમે આંતરિક રીતે પ્રેરિત થવાનો પ્રયત્ન કરો છો પોતાની જાતને મોટિવ કરવાની જરૂર પડે છે જો બહારથી તમને મોટિવેશન મળી રહે છે તો આંતરિક પ્રેરણાની જરૂર નથી પડતી પરંતુ બહારથી તમને જો આંતર બહારથી તમને કોઈ પણ મોટિવેશન નથી મળી રહેતું બહારથી તમને કોઈ પ્રેરણા નથી મળી રહેતી ત્યારે તમે તમારી જાતને પ્રેરિત કરો છો અંદરથી તમે આંતરિક પ્રેરણ ઉત્પન્ન કરો છો

તો અહીંયા તમારો જવાબ આવશે કે થોડા સમય માટેનો આંતરિક આવેગ છે આપણો જે મૂડ હોય છે ને પલે પલે બદલાતો હોય છે ને જો તમારે કોઈની સાથે સારી રીતે વાત થઈ તો તમારો મૂડ એકલો મસ્ત હશે અને જો ત્યાં જ તમે વાતો કરતાં કરતાં જો થોડી જ વારમાં માની લો કે કંઈક ખરાબ વાત થઈ ગઈ તો તમારો મૂડ તરત ઓફ થઈ જાય તો મૂડ ઓફ થવો મૂડ ઓન થવો હે તો આ કેવી છે એક થોડા સમય માટેની આંતરિક આવેગ હોય છે અંદરથી આપણને અનુભવ થતો હોય છે ખુશી મહેસૂસ થાય છે અંદરથી થાય છે ટૂંક મહેસૂસ થાય છે અંદરથી થાય છે પરંતુ તે કન્ટિન્યુ નથી રહેતો થોડા સમય માટે રહે છે ઓકે માની લો કે બ્રેકઅપ થઈ ગયું છે કોઈએ તમને છોડી દીધા દગો આપી દીધો તો તમને ઘણી વખત એમ થાય કે હું એને લાઈફમાં પાછી જાઉં પણ તે તમને ઇગ્નોર કરે છે વારંવાર ઇગ્નોર કરે છે તો તમે ટૂંકી થયા કરો છો હે પછી ઘણી વખત એવું થાય કે તમારી સાથેના કનેક્શન તૂટી જાય છે અને કનેક્શન તૂટવાથી તમે એકદમ ભાંગી પડતા હોય છે પરંતુ એવું નથી કે તમે લાઈફ લાઈફને જીવવાની છોડી દઉં છો અમુક જ એકાદ પર્સન્ટ લોકો જેવા હોય છે જે આપઘાત કરી લેતા હોય છે આવી સિચ્યુએશનમાં ઓકે બાકી

ત્યારબાદ જો પ્રશ્ન નંબર પંચાણું છે કે નીચેનામાંથી કઈ બાબત પ્રેરણના પ્રલોભન સિદ્ધાંત એને કે ઇન્સેન્ટિવ થિયરી માટે સાચી છે તો અહીંયા મિત્રો તમારો જવાબ આવશે કે પ્રલોભનો એ કોઈપણ જરૂરિયાત કે ઉત્તેજનાથી સ્વતંત્ર પુરસ્કૃત કરવાનું લક્ષણ ધરાવે છે પ્રલોભન આપણને આપવામાં આવે છે તે કોઈપણ પ્રકારની આપણી જે જરૂરિયાત છે કે જે ઉત્તેજના છે આનાથી સ્વતંત્ર રીતે આપણને પુરસ્કૃત કરવાનું લક્ષણ ધરાવે છે ઓકે ત્યારબાદ વ્યક્તિની ઉત્તેજના પ્રલોભનોથી છે આપણને જે પણ ઉત્તેજના થાય છે ત્યાં આપણને જો કોઈ પ્રલોભન આપવામાં આવે તો એનાથી આપણી ઉત્તેજના સંતોષ થઈ જાય છે માની લો કે તમે તમારા બાળકને એમ કહો કે બેટા જો તું દસમા ધોરણમાં આટલા પર્સન્ટેજ લાવીશ તો હું તને આવું તને ગમતી વસ્તુ લઈ આપીશ તો બાળક એ ગમતી વસ્તુ માટે પ્રયત્ન એ ભ ભણશે ઓકે ભણશે પોતાની મરજીથી નથી ભણતું શા માટે એ ભણે છે તો શા માટે ભણે છે પેલી વસ્તુ માટે ભણે છે ઓકે પ્રલોભન આપવામાં આવે છે તો એ પ્રલોભનથી એ વ્યક્તિ શું થાય છે ઉત્તેજિત થાય છે અને એ ઉત્તેજના તેને પ્રલોભન મળવાથી શાંત પણ થઈ જાય છે ઓકે તો અહીંયા જે પણ બે બંને વાક્યો જે છે એ સા સોરી આ બંને જે વાક્યો છે

કે આપણે વ્યક્તિની ઉત્તેજના પ્રલોભનથી સંતોષાય છે પ્રલોભન આપવાથી વ્યક્તિની ઉત્તેજના સંતોષાતી નથી પરંતુ વ્યક્તિની ઉત્તેજના ક્યારે સંતોષાશે જ્યારે તે પોતાના લક્ષ્ય સુધી પહોંચી પહોંચી જશે ત્યારે તેની ઉત્તેજના સંતોષાય છે પ્રલોભન આપવાથી તેની ઉત્તેજના સંતોષાતી નથી તેની ઉત્તેજના વધી જાય છે પ્રલોભનથી ઓકે એ એ ઉત્તેજિત થઈ જાય છે કે હા હવે મારે કંઈક કરવું પડશે ઓકે સંતોષાતે સંતોષાશે ક્યારે તેની જ્યારે તેને પ્રલો પ્રલોભન મળી જશે એટલે કે તેને પ્રલોભન મળે છે અને ત્યારબાદ તેની જે ઉત્તેજના હશે એ અંત આવશે ઓકે તો વ્યક્તિની ઉત્તેજના છે એ પ્રલોભનોથી નથી સંતોષાતી પરંતુ તે પ્રલોભન મળ્યા બાદ તેનું ભૂલ તેને પ્રાપ્ત થાય છે ત્યારે તેની ઉત્તેજના સંતોષાય છે ઓકે તો અહીંયા બંને જે જવાબો હતા તે ખોટું છે ઓકે પ્રલોભનોની કોઈ પણ જરૂરિયાત કે ઉત્તેજનાથી સ્વતંત્ર નથી હોતું તે તેના ઉપર ડિપેન્ડેડ હોય છે ઓકે કોઈ પણ પ્રલોભન આપવામાં આવે છે તો તે પોતાની કોઈ પણ વ્યક્તિ છે તેની જરૂરિયાત કે ઉત્તેજના છે એનાથી તે શું હોય છે ડિપેન્ડેડ હોય છે એટલે કે આધારિત હોય છે અને એના આધાર ઉપર જ પુરસ્કૃત કરવાનું લક્ષણ ધરાવતું હોય છે ઓકે તો અહીંયા બંને વાક્યો હતા તે કેવા છે ખોટા છે ઓકે પ્રશ્ન નંબર છન્નું જોઈએ કે પ્રેરણાત્મક પ્રક્રિયામાં નીચેનામાંથી કઈ સંકલ્પના શ્રેણી સાચી છે જે આપણે પ્રેરણાચક્ર જોયું હતું ઓકે તો પ્રેરણા ચક્ર મોટિવેશન જે સાયકલ છે એ મોટિવેશન સાયકલની જે આખી શ્રેણી છે એ કઈ રીતની હોય છે તો અહીંયા તમારો જવાબ આવશે કે પહેલાં આપણને નીડ થાય છે કોઈ પણ વસ્તુની ઓકે નીડ બાદ મેં શું કહ્યું તો ડ્રાઈવ થાય છે અને ડ્રાઈવ બાદ આપ આપણે શું કરીએ છીએ રિએક્શન કરીએ છીએ રિસ્પોન્સ આપીએ છીએ ઓકે એટલે કે નીડ ડ્રાઈવ અને રિએક્શન જરૂરિયાત હિરણ અને પ્રતિક્રિયા સૌથી પહેલાં નીડ અનુભવાય છે પછી ડ્રાઈવ થશે પછી આપણે મોટિવ થઈએ છીએ અહીંયા આપ્યું નથી ઓકે મોટિવ થઈએ છીએ મોટિવ બાદ આપણે શું કરીએ છીએ કોઈ પ્રતિક્રિયા કરીએ છીએ રિએક્શન આપીએ છીએ અને ત્યારબાદ આપણે પહોંચીએ છીએ તો આખું પ્રેરણા ચક્ર છે તમારું રિએક્શન રિસ્પોન્સ ઓકે રિએક્શન એટલે કે રિસ્પોન્સ તમે પ્રતિક્રિયા આપો છો તે તો અહીંયા બી ઇઝ ધ કરેક્ટ આન્સર ત્યારબાદ જો પ્રશ્ન નંબર સત્તાણું છે કે નાણાંની જરૂરિયાત એ ખાલી જગ્યા પ્રેરણાનું ઉદાહરણ છે નાણાંની જે જરૂરિયાત અનુભવાય છે તે કયા પ્રકારની પ્રેરણનું ઉદાહરણ છે તો અહીંયા તમારો નાણાની જે જરૂરિયાત પડે છે આપણે શીખેલી વસ્તુ છે કે આપણને શીખવવામાં આવે છે કે ભાઈ હા આપણને આ વસ્તુ લેવી છે તો નાણાંની જરૂરિયાત પડશે હે તો આ કેવું અરજીત એટલે કે શીખેલું પ્રેરણ કહેવામાં આવે છે ત્યારબાદ જો પ્રશ્ન નંબર અઠ્ઠાણું છે જોડકા જોડવાના છે ઓકે તો ચાલો પહેલાં જોડકા જોડીએ કે કોણે કઈ વાત કરી હતી અહીંયા તમને મનોવૈજ્ઞાનિકોના નામ આપ્યા છે અને અહીંયા તમને એમના જે પણ જેના વિશે તેમણે વાત કરેલી છે તેની વાત અહીંયા આપેલી છે યાદી એકમાં ઓકે તો યાદી એક અને યાદી બેને આપણે જોડવાનો પ્રયત્ન કરીશું યાદી એક એમાં આપણે જોઈએ તો પહેલું છે કે શરીર સંતુલન તો શરીર સંતુલનની વાત કોણે કરી હતી બરનાડ અને કેનને કરી હતી ત્યારબાદ જોઈએ જાતિ વ્યવહારમાં મગજની ભૂમિકા વિશે વાત કોણે કરી હતી તો જાતિ વ્યવહારમાં મગજની ભૂમિકા વિશે વાત કરી હતી ફ્રેન્ક બીચે ઓકે ફ્રેન્ક બીચે કરી હતી ત્યારબાદ વેન્ટ્રોમીડિયલ કે કેન્દ્ર ઓકે વેન્ટ્રોમીડિયલ કે કેન્દ્રની તમને ખ્યાલ જ હશે કે ભાઈ હા હવે ભૂખ આપણને ભૂખની આપણે ભૂખ સંતોષાઈ ગઈ છે બરાબર એ વસ્તુ આપણને વેન્ટ્રોમીડિયલ કેન્દ્ર દ્વારા ખબર પડતી હોય છે તો વેન્ટ્રોમીડિયલ કેન્દ્ર છે તેની વાત કોણે કરી હતી બ્રોબેકે કરી છે ઓકે ત્યારબાદ સ્થાનિક ઉદ્દીપનનો સિદ્ધાંત કોણે આપ્યો છે તો સ્થાનિક ઉદ્દીપનનો સિદ્ધાંત આપ્યો છે વોલ્ટર બી કેનને ઓકે તો આ રીતે તમારે યાદ રાખવાના હતા શરીર સંતુલનમાં બનાડ અને કેનન એટલે કે ચાર નંબર આવશે જાતિ વ્યવહારમાં મગજની ભૂમિકા ફ્રેન્ક બીચ એટલે કે ત્રણ નંબર આવશે વેન્ટ્રોમિડિયલ કેન્દ્રની વાત કરી છે બ્રોબેક એટલે કે બે આવશે અને સ્થાનિક ઉદ્દીપન્નનો સિદ્ધાંત આપ્યો છે વોલ્ટર બી કેનન એટલે કે એક તો જ્યાં તમારું ચાર ત્રણ બે એક બનતું હોય તે તમારું સાચું પહેલામાં જ્યાં ચાર હોય એને રાખીશું બાકી બધા કેન્સલ કરી દો ત્યાંથી તમને જવાબ મળી રહે જાય છે કે ડી ઇઝ ધ કરેક્ટ આન્સર ઓકે પહેલામાં ચાર બીજામાં ત્રણ ત્રીજામાં બે અને ચોથામાં એક ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર નવ્વાણું મેસ્લોના સિદ્ધાંત મુજબ લોકો આત્મ આવિષ્કારની જરૂરિયાત સુધી કઈ રીતે પહોંચે છે આત્મ આવિષ્કારની જરૂરિયાત જે આપણી છેલ્લી છેલ્લી જરૂરિયાત ગણાય છે ને એટલે કે ઉચ્ચતમ કક્ષાની ઉચ્ચતમ કક્ષાની જે ગણાતી હોય તે જરૂરિયાત કઈ છે તો એ છે આપણી આવ આત્માવિષ્કારની જરૂરિયાત તો કે પાયાની નથી પાયાની તમારી શારીરિક છે પરંતુ ત્યાં એ પહેલાં સ્ટેજથી ચઢો પછી બીજા ત્રીજા ચોથા ક્રમે તમે આવો ઉચ્ચતમ કક્ષાએ સૌથી ઉપર તમે શિખરની ટોચ ટોચે પહોંચી જાઓ ઓકે તો એ છે તમારી આત્મ જરૂરિયાત અને આત્મા જરૂરિયાત સુધી વ્યક્તિ કેવી રીતે પહોંચે છે એ મેસલોના સિદ્ધાંતમાં શું વાત જણાવી છે ઓકે એના વિશે અહીંયા વાત કરી છે તો અહીંયા વ્યક્તિના જીવનમાં એક સમય એવો આવે છે જેમાં થોડા સમય માટે તે આ અવિષ્કાર સ્થિતિએ પહોંચે છે તે કેટલા થોડા સમય માટે તે શું કરે છે આત્મ સ્થિતિએ પહોંચે છે તો આ જે આત્માવિષ્કારની જરૂરિયાત સુધી પહોંચે છે કઈ રીતે પહોંચે છે તો વ્યક્તિનો એક ટાઈમ એવો આવી જાય છે કે જ્યાં તે શું કરે છે આત્મ સ્થિતિ અનુભવ પોતાની આત્મસંતુષ્ટિનો અનુભવ કરે છે કે હા મેં જીવન જીવ્યું તો એ ખૂબ સારું જીવ્યું ઓકે તો થોડા સમય માટે તેને તે આત્માવિષ્કારની જરૂરિયાત આત્મ સ્થિતિ સુધી તે પહોંચતો હોય છે ઓકે તો અહીંયા સીઝ ધ કરેક્ટ આન્સર ત્યારબાદ જુઓ પ્રશ્ન નંબર સો છે પ્રેરણનો કયો સિદ્ધાંત શારીરિક સંતુલનના ખ્યાલ પર વધુ ભાર મૂકે છે તો શારીરિક સંતુલનના ખ્યાલ ઉપર જે સિદ્ધાંત ભાર મૂકે છે એ સિદ્ધાંત કયો છે પ્રેરણનો તો અહીંયા તમારો જવાબ આવશે ઈરણ ન્યુનીકરણ સિદ્ધાંત આપણે વાત કરી હતી આગળ ને ઈરણ ન્યુનીકરણ એટલે કે ઈરણ ઘટાડાનો જે સિદ્ધાંત ડ્રાઈવ છે તેને ઘટાડવાનો જે સિદ્ધાંત છે ઓકે તે ઈરણ ન્યુનીકરણનો સિદ્ધાંત છે તે શારીરિક સંતુલનના ખ્યાલ પર વધારે ભાર મૂકે છે તો મિત્રો આ હતા આપણા પ્રેરણા અને આવેગને લગતા હન્ડ્રેડ ક્વેશ્ચન આઈ હોપ તમને કોઈ પણ તમારી પીએચડીની એન્ટ્રાન્સ એક્ઝામ હોય જી સેટની એક્ઝામ હોય અથવા તો તમારી કોઈપણ એવી સાયકોલોજીની લગતી એક્ઝામ હોય તેમાં સોએ સો ક્વેશ્ચન તમને ક્યાંકના ક્યાંક ઉપયોગી બનશે તેવી અપેક્ષા સાથે આપ સૌને જણાવું છું અને જો તમને કોઈપણ પ્રશ્નમાં ખ્યાલ ના આવે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવો અને જો તમે યુટ્યુબ ચેનલ પર કમેન્ટ ના કરી શકતા હોવ તો આપણું સાય સાયકોલોજીનું જી સેટનું ગ્રુપ ચાલી રહ્યું છે ટેલિગ્રામ ચેનલ ઉપર તો ત્યાં જોઈન થઈ તમે મને મને પર્સનલ પણ વાત કરી શકો છો ઓકે તો ચાલો મિત્રો આજના માટે આટલું જ થેન્ક યુ સો મચ